આવેલી ચૂંટણીના પરિણામો આજે ઘોષિત કરવામાં આવેલા છે. વહેલી સવારથી કાઉન્ટિંગ શરૂ કરી દેવામાં આવેલું હતું અને બપોર સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ થઈ ગયેલું હતું. તેવા સમયે ભાજપે ઉત્તર પ્રદેશમાં ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરેલો છે. 300 કરતા વધારે સીટો સાથે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશનો હરખ સાવકુંડલા મુકામે પણ જોવા મળતો હતો. સાવકુંડલા મુકામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજા ઉપર રંગો ઉડાડી હોળી અને દિવાળીની ઉજવણી કરતા હોય તેવો સંયુક્ત માહોલ જોવા મળેલો હતો. ઉપરાંત તેમના દ્વારા એકબીજાને મોં મીઠા કરાવી આ વિજયોત્સવ મનાવવામાં આવેલો હતો. તાજેતરમાં અલગ અલગ રાજ્યોમાં આયોજિત કરવામાં આવેલા ચૂંટણીના અનુસંધાને આજરોજ મતગણતરી શરૂ કરવામાં આવેલી હતી. સવારથી મળી રહેલા પરિણામોના અનુસંધાને ભાજપનો ભગવો સર્વત્ર લહેરાયેલો છે. મોટાભાગના રાજ્યોમાં ભાજપ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય સાથે ભાજપ અગ્રેસર પક્ષ બની આગળ આવેલો છે ત્યારે ભાજપ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સાવરકુંડલા મુકામે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી. ઢોલ નગારા ત્રાંસા સાથે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી. મીઠાઈ વહેંચી એકબીજાના મોં મીઠા કરાવવામાં આવેલા હતા અને આ વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ જેવા મહારાજ્યની અંદર પણ 300 કરતા વધારે સીટો સાથે ભાજપ અગ્રેસર પક્ષ બની અને સ્વતંત્ર સરકાર રચવા જઈ રહેલ છે ત્યારે રામ મંદિરના યુગમાં જેટલી સીટો મેળવેલી હતી તેના કરતાં પણ મોદી લહેર વધુ પ્રબળતાપૂર્વક આગળ આવેલી છે અને લોકોએ સુંડલા ભરી ભરી અને ભાજપ પક્ષને મત આપેલા છે. 40% કરતાં વધારે મતો માત્ર ભાજપને મળેલા છે. તેવા સમયે ભવ્ય વિજયની ઉજવણી સાવરકુંડલા મુકામે કરવામાં આવેલી હતી અને લોકોએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીનો તહેવાર વહેલો જ મનાવી લીધેલો હતો. સાથે ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી પણ કરતા હોય તેવો માહોલ જોવા મળી રહેલો હતો. આજના આ નિર્ણયથી આ દેશમાં ખાલી ભારતીય જનતા પાર્ટીનો નહીં પણ આ સમગ્ર દેશના નાગરિકનો વિજય છે અને જે આ દેશના લોકોએ અને મતદાતાઓએ જે નિર્ણય આપ્યો છે એ આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ ભ્રષ્ટાચાર કે પછી કોઈનું અહિત નથી કર્યું અને નરેન્દ્ર મોદીએ વાવાઝોડા રૂપી અપીલ અને ગુલાલની છોડો ઉડાડી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ઉત્તર પ્રદેશ માં પણ હોઈ શકો છો તેમ 50% કર્યું છે ત્યારે એમ કે નોટબંધી ની અંદર ભાજપ નો સુપડા સાફ થશે પણ હું આજે કહું છું નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અને અમિતભાઈ શાહ ની ટીમે વાવાઝોડી રૂપી ભાજપ ની કોંગ્રેસ ના સુપડા સાફ કરી નાખ્યા.